પાંચ ટકા જેટલું મતદાન નમસ્કાર દર્શક મિત્રો સાત મે બે હજાર ચોવીસ મંગળવાર ગુજરાતની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું પરંતુ બે હજાર ઓગણીસની સરખામણીએ પાંચ ટકા જેટલું મતદાન ઘટ્યું તો આ મતદાન ઘટ્યું એનો અર્થ શું થાય એના વિશે શું કહે છે જાણકારો અને ક્ષત્રિય સમાજના આંદોલનની શું અસર પડી અને જે મહત્ત્વની જે સેલિબ્રિટી સીટ હતી એની ઉપર કેટલું મતદાન ઘટ્યું આ બધી બાબતોની હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ આપણે બે હજાર ચોવીસના ચૂંટણીના આંકડા જોઈએ એ પહેલાં બે હજાર ચારથી માંડીને અત્યાર સુધીના આંકડા ઉપર એક નજર માંડીએ તો બે હજાર ચારમાં લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે પિસ્તાલીસ પોઈન્ટ સોળ ટકા મતદાન થયેલું બે હજાર નવમાં સુડતાલીસ પોઈન્ટ એટી નાઇન ટકા મતદાન થયેલું બે હજાર ચૌદની અંદર ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા બે હજાર ઓગણીસમાં

બે હજાર ઓગણીસ સુધી મતદાન વધ્યું પણ બે હજાર ચોવીસની અંદર પાંચ ટકા મતદાન ઘટી ગયું તમે આ મતદાન ઉપરથી એવું બી આપણે જોઈ શકીએ કે મતદાન દસ વર્ષ પાછળ ચાલી ગયું કારણ કે બે હજાર ચારની અંદર જ્યારે પિસ્તાલીસ ટકા મતદાન હતું અને બે હજાર નવની અંદર સુડતાલીસ ટકા હતું તો એ બે હજારને અને બે હજાર અંદર ત્રેસઠ હતું એટલે બે હજાર ચૌદમાં ત્રેસઠ ટકાની આજુબાજુ મતદાન ચાલ્યું ગયું મતલબમાં દસ વર્ષ આપણે મતદાનમાં પાછળ ચાલ્યા ગયા બે હજાર ઓગણીસમાં ચોસઠ પોઈન્ટ એકાવન ટકા જે મતદાન થયું હતું એની સરખામણીએ આ વખતે પાંચ ટકા જેટલું ઓછું મતદાન થયું મતલબ કે એક પોઈન્ટ નેવું કરોડ મતદારો મતદાન પથક સુધી પહોંચ્યા જ નહીં હવે તમને હું દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને જે સેલિબ્રિટીઝની બેઠકો છે અને મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એ બધી બેઠકો ઉપર જે સભા કરી ગયેલા એની ઉપર શું અસર પડી છે એની પણ તમારી સાથે વાત કરું દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બારડોલીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુ વસાવાને ત્રીજી વખત રિપીટ કર્યા હતા છેલ્લી બે લોકસભા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ પ્રભુ વસાવા આ બારડોલી બેઠક ઉપરથી જીત્યા હતા તો કોંગ્રેસે સામે સિદ્ધાર્થ ચૌધરીને મેદાનમાં ઉતારેલા હતા બારડોલી બેઠક ઉપર આ વખતે બે હજાર ઓગણીસની સરખામણીએ આઠ પોઈન્ટ નવ્વાણું ટકા જેટલું મતદાન ઘટ્યું છે બે હજાર ઓગણીસની અંદર બાડોલીમાં તોતેર પોઈન્ટ અઠ્ઠાવન ટકા મતદાન થયેલું આ વખતે ચોસઠ પોઈન્ટ ફિફ્ટી નાઇન ટકા મતદાન બાડોલી બેઠક પર થયું નવસારીની વાત કરીએ તો નવસારી બેઠક ઉપર સી આર પાટીલને ભારતીય જનતા પાર્ટીએ ફરી રિપીટ કર્યા અને સી આર પાટીલ છેલ્લી લોકસભાની અંદર તો ઐતિહાસિક લીડ મેળવીને ચૂંટણી જીતેલા કોંગ્રેસે આ વખતે છેલ્લી ઘડીએ નૈષદભાઈ દેસાઈને આ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારેલા નવસારી લોકસભા જે બેઠક છે એ સી આર પાટીલનો ગઢ કહેવાય છે પણ એમ છતાં આ બેઠક ઉપર છ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલું મતદાન ઘટ્યું છે બે હજાર ઓગણીસની અંદર છાસઠ પોઈન્ટ દસ ટકા મતદાન થયેલું એની સરખામણીમાં આ વખતે ઓગણસાહીઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું હવે દક્ષિણ ગુજરાતની બે બેઠકો એવી છે કે જે લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારથી ચર્ચામાં છે પહેલી બેઠક છે વલસાડ વલસાડની બેઠક મહત્ત્વની એટલા માટે માનવામાં આવે છે કે કેટલાક લોકો એવું માને છે કે વલસાડની બેઠક ઉપરથી જે પાર્ટી જીતે એ કેન્દ્રમાં સત્તા ઉપર આવે છે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે એ કે પટેલને હટાવીને ધવલ પટેલને પહેલી વખત વલસાડ બેઠક ઉપરથી ટિકિટ આપી અને એની સામે કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી જે વાંસદાના ધારાસભ્ય છે અને લોકસભાની એમને આ વખતે ટિકિટ આપવામાં આવી વલસાડ જે બેઠક છે એ આદિવાસીઓનો મત વિસ્તાર ધરાવતો વિસ્તાર છે એટલે આદિવાસીઓનો આખો પટ્ટો છે એમાં આદિવાસીઓનો ખાસું એવું પ્રભુત્વ છે આ બેઠક ઉપર બે હજાર ઓગણીસની સરખામણીએ બે પોઈન્ટ ઇઠોતેર ટકા જેટલું મતદાન ઘટ્યું છે વલસાડમાં બે હજાર ઓગણીસમાં પંચોતેર પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયેલું જ્યારે આ વખતે બોતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલું મતદાન થયું છે ભરૂચની બેઠક તો પહેલેથી સખત ચર્ચામાં હતી કારણ કે આ બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને ભરૂચ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારેલા અને એની સામે ભાજપે છ વખત લોકસભા જીતી ચૂકેલા મનસુખ વસાવાને મેદાનમાં ઉતારેલા આ બેઠક ઉપર સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને એમના મુમતાઝના જે ભાઈ છે એમણે પોતે ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરેલી પણ એમને કોંગ્રેસે ટિકિટ નહોતી આપી કારણ કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી હતી એટલે આ બેઠક બહુ જ ચર્ચામાં હતી અને બે હજાર ઓગણીસની સરખામણીએ ચાર પોઈન્ટ અડતાલીસ ટકા જેટલું મતદાન ભરૂચ બેઠક પર ઘટ્યું છે ભરૂચ બેઠક ઉપર બે હજાર ઓગણીસમાં તોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન થયું હતું આ વખતે અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું છે વલસાડ અને ભરૂચ બેઠક એ બંને બેઠકોએ ભાજપનું ટેન્શન વધારી દીધેલું છે હવે સૌરાષ્ટ્રની આઠ બેઠકોની વાત કરીએ સૌરાષ્ટ્રની બેઠકો પરસોત્તમ રૂપાલાના નિવેદન પહેલાં એકદમ સેફ મનાતી હતી કારણ કે ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે અને બંને લોકસભાથી ભાજપ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતતું આવ્યું છે પણ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યા પછી સૌરાષ્ટ્રની અંદર સમીકરણો ટોટલી બદલાઈ ગયા હતા સુરેન્દ્રનગરની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં સત્તાવન પોઈન્ટ છાસઠ છ્યાસી ટકા મતદાન થયું હતું આ વખતે પંચાવન પોઈન્ટ સિત્તોતેર ટકા મતદાન થયું બે પોઈન્ટ જીરો નવ ટકા માઇનસ મતદાન થયું રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા નિવેદન આપ્યું એટલે ચર્ચામાં છે તો રાજકોટ બેઠક ઉપર બે હજાર ઓગણીસમાં ત્રેસઠ પોઈન્ટ પંદર ટકા જેટલું મતદાન થયું હતું આ વખતે ઓગણસાહીઠ પોઈન્ટ સાહીઠ ટકા થયું એટલે ત્રણ પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન ઓછું થયું પોરબંદરની અંદર ભાજપે મનસુખભાઈ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે મનસુખભાઈ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે તો બે હજાર ઓગણીસમાં પોરબંદર બેઠક ઉપર છપ્પન પોઈન્ટ એંસી ટકા મતદાન થયું હતું અને અત્યારે આ વખતે એકાવન પોઈન્ટ છોતેર ટકા મતદાન થયું મતલબમાં પાંચ પોઈન્ટ ચાર ટકા મતદાન ઘટ્યું પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતારેલા એવું કહેવાતું હતું કે મનસુખ માંડવિયા એક આયાથી ઉમેદવાર છે એટલે શરૂઆતમાં કાર્યકરો નારાજ હતા પરંતુ એ પછી બધી બાબતો સરળ બની ગઈ હતી અને એમાં પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવડીયા ભાજપમાં જોડાયા પછી માંડવિયા માટે એકદમ સરળ રસ્તો થઈ ગયો હતો પરંતુ પોરબંદરની અંદર પાંચ પોઈન્ટ ચાર ટકા મતદાન ઘટ્યું છે જામનગરની અંદર પૂનમબેન માડમને ભાજપે ત્રીજી વખત રિપીટ કર્યા તો કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જે પી મારવિયાને ટિકિટ આપેલી અને જામનગર ઉપર બે હજાર ઓગણીસની અંદર સાહીઠ પોઈન્ટ અડસઠ ટકા જેટલું મતદાન થયું હતું એની સામે આ વખતે સત્તાવન પોઈન્ટ સત્તર ટકા જેટલું મતદાન થયું મતલબમાં ત્રણ પોઈન્ટ એકાવન ટકા જેટલું મતદાન ઓછું થયું જૂનાગઢ બેઠક ઉપરથી રાજેશ ચુડાસમાને ભાજપે ફરી ટિકિટ આપેલી અને આ બેઠક ઉપર બે હજાર ઓગણીસમાં સાહીઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકા મતદાન થયું હતું આ વખતે અઠ્ઠાવન પોઈન્ટ એંસી ટકા મતદાન થયું મતલબમાં એક પોઈન્ટ ચોરાણું ટકા એટલે લગભગ બે ટકા જેટલું મતદાન ઓછું થયું અમરેલી બેઠક ઉપર બે હજાર ઓગણીસની અંદર પંચાવન પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું અને થયું હતું અને આ વખતે ઓગણપચાસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન થયું મતલબમાં અમરેલી બેઠક ઉપર છ પોઈન્ટ એકત્રીસ ટકા જેટલું મતદાન ઓછું થયું ભાવનગરની અંદર ભાજપે નીમુબેન બાંભણિયાને ઉતારેલા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન હેઠળ ઉમેશભાઈ મકવાણાને ટિકિટ મળી હતી તો ભાવનગર બેઠક ઉપર બે હજાર ઓગણીસની અંદર અઠ્ઠાવન પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું હતું આ વખતે બાવન પોઈન્ટ એક ટકા મતદાન થયું મતલબ કે છ પોઈન્ટ ચાલીસ ટકા જેટલું મતદાન ઓછું થયું હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મે અને બે મેના દિવસે ગુજરાતની મુલાકાતે આવેલા અને એમણે આ બે દિવસની અંદર ટોટલ છ જેટલી સભા કરી હતી એમણે જે સભા કરી હતી એમાં બનાસકાંઠામાં જે બેઠક છે એમાં ત્રણ પોઈન્ટ સત્તર ટકા મતદાન પ્લસમાં આવ્યું છે બધી બેઠકો ઉપર માઇનસ ગયું છે પરંતુ બનાસકાંઠાની બેઠક એવી છે કે એમાં ત્રણ પોઈન્ટ સત્તર ટકા જેટલું મતદાન વધ્યું છે બે હજાર ઓગણીસની અંદર ચોસઠ પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું હતું આ વખતે અડસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જેટલું મતદાન થયું આ વખતે બનાસકાંઠાની બેઠક બીજી બધી બેઠકો કરતાં સૌથી વધારે ચર્ચાસ્પદ હતી કારણ કે કોંગ્રેસે ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારેલા અને ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત ડૉક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારેલા બે મહિલા સામસામે હતા પરંતુ ગેનીબેન ઠાકોરે આ વખતે સભાઓ ગજવી ગજવીને ભાજપને ટેન્શનમાં લાવી દીધી હતી આ વખતે ત્રણ ટકા મતદાન વધ્યું એ બંને કોંગ્રેસ અને ભાજપ બંને માટે ચિંતાનો વિષય હોઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં બેઠક કરી પ્રચાર કરેલો એમાં બે પોઈન્ટ નવ ટકા ઘટ્યું જામનગરમાં પ્રચાર કરેલો એમાં ત્રણ પોઈન્ટ એકાવન ટકા ઘટ્યું સાબરકાંઠામાં એમણે જે પ્રચાર કરેલો ત્યાં ચાર પોઈન્ટ અઢાર ટકા મતદાન ઘટ્યું આણંદની અંદર બે પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું મતદાન ઘટ્યું અને જૂનાગઢની અંદર એક પોઈન્ટ ચોરાણું ટકા જેટલું મતદાન ઘટ્યું હવે રાહુલ ગાંધી પાટણની લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવા માટે આવેલા ત્યાં આંગાળી મતદાન ચાર પોઈન્ટ અઢાર ટકા જેટલું ઘટ્યું છે પ્રિયંકા ગાંધી બનાસકાંઠા અને વલસાડ આવેલા એમાં તમને મેં વાત કરી કે બનાસકાંઠા પર પ્લસ ત્રણ ટકા અને વલસાડમાં માઇનસ બે પોઈન્ટ ઇથોતેર ટકા જેટલું મતદાન ઘટેલું છે હવે સેલિબ્રિટીઝ બેઠકોની જો આપણે વાત કરીએ તો અમિત શાહની બેઠક પણ બહુ જ ચર્ચામાં છે અમિત શાહ એમણે ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડી આ વખતે તો એમનું બે હજાર ઓગણીસમાં પાસઠ પોઈન્ટ સત્તાવન ટકા મતદાન હતું આ વખતે ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન થયું મતલબ છ પોઈન્ટ અડત્રીસ ટકા મતદાન થયું છે હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે બે હજાર ચૌદ અને બે હજાર નવ એ લોકસભાની ચૂંટણીના આપણે આંકડા જોઈએ તો પિસ્તાલીસ ટકા મતદાન થયું તો એ ઓછું મતદાન થાય ત્યારે કોંગ્રેસને ફાયદો થાય છે પરંતુ પિસ્તાલીસ ટકાથી ઉપર મતદાન થાય છે તો એમાં ભાજપને ફાયદો થવાની શક્યતા વધારે રહે છે આ વખતે સાહીઠ ટકા જેટલું મતદાન થયું છે તો રાજકારણના જાણકારો એમ કહી રહ્યા છે કે ભાજપને નુકસાન ઓછું થઈ શકે કારણ કે પિસ્તાલીસ ટકાનું મતદાન થાય ત્યારે જ ભાજપે બેઠકો ગુમાવવી પડે છે કેટલાક લોકોનું કહેવું એમ બી છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એને કારણે નુકસાન ભાજપને થઈ શકે પરંતુ એની અંદર માર્જિન ઘટી શકે પણ ભાજપ બેઠકો છે એ ભાજપો જ ભાજપ જ જીતી શકે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક એવું નિવેદન આપ્યું છે કે ભલે મતદાન પાંચ ટકા ઓછું થયું એ ગરમીને કારણે બન્યું હશે કારણ કે હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમી હશે તો ગરમીને કારણે કદાચ લોકો મતદાન કરવા નહીં આવ્યા હોય પણ એક વાત બહુ નોંધપાત્ર છે સીઆર આર પાટીલે કીધું કે અમે ગુજરાતમાં પચીસે પચીસ બેઠક કારણ કે ઓલરેડી એક સુરતની બેઠક જીતી ચૂક્યા છે એટલે પચીસે પચીસ બેઠકો ભાજપ જીતવાનું છે પરંતુ સીઆર આર પાટીલે આ વખતે એવું નથી કીધું કે બધી જ બેઠકો પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવાના છે કારણ કે આ વખતે પરસોત્તમ રૂપાલાના ઈસ્યુએ બધા સમીકરણો બદલી નાખ્યા છે એટલે સી આર પાટીલ પણ હવે એવું નથી બોલતા કે અમે ગુજરાતમાં પાંચ લાખની લીડથી જીતીશું બીજી તરફ કોંગ્રેસનો એવો આરોપ છે કે ભાજપે કેટલીક જગ્યાએ જે કોંગ્રેસ તરફી મતદારો હતા એમને મતદાન કેન્દ્રો પર જતાં અટકાવ્યા છે એટલે મતદાન ઓછું થયું છે જો કોંગ્રેસનો આરોપ જે પ્રમાણે હોય તો એમાં તો ભાજપને જ ફાયદો થાય કારણ કે કોંગ્રેસ તરફી મતદાન જો ન ઓછું થયું હોય તો એ ભાજપને ફાયદો થઈ શકે વોટએવર જે બી હશે તે હવે ચાર જૂને જ્યારે બધી મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે ગુજરાતમાં ભાજપને કેટલી સીટ મળી ક્ષત્રિય આંદોલનની શું અસર પડી અને કોંગ્રેસને કેટલો ફાયદો થયો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ